અને હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી. ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. અમદાવાદ કોર્પોરેશનને નિર્દેશ કરવામાં આવ્યો છે 151 હોસ્પિટલને તાત્કાલિક નોટિસ આપવામાં આવે. 24 ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ફાયર સેફ્ટીના સાધનો અને એનઓસી માટે આદેશ કરાયો છે. એનઓસી નહીં તો નવા દર્દી દાખલ નહીં કરી શકાય. ફાયર સેફ્ટીના સંસાધન અને વેલિડ ફાયર સેફ્ટી એનઓસીના ન હોય તો આવી હોસ્પિટલમાં નવા દર્દીઓને દાખલ નહીં કરી શકાય. ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. 24 ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. અને હવે વાત કરીશું સ્વરાજના સંગ્રામ વિશે. સુરેન્દ્રનગરમાં ચૂંટણીને લઈને ગરમાવો આવી ગયો છે. મૂડી તાલુકામાં ભાજપ આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. સરલા ગઢડાના આગેવાનો કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 300 ભાજપ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાનો દાવો કરાયો છે. ઠાકોર સમાજના આગેવાન નીતિન સુરસંગભાઈએ દાવો કર્યો છે. કારડિયા સમાજના ગગાજી સોલંકી સહિત 300 કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. સરલા જિલ્લા પંચાયતના પ્રભારીની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી. તાલુકા પંચાયત સભ્ય જગદીશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય મધુબેન પટેલ, કિસાન કોંગ્રેસ પ્રમુખ આર કે કપડા, સરપંચ લતાબેન પટેલ સહિતના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીને લઈને ગરમાવો આવી ગયો છે. સુરેન્દ્રનગરમાં મૂડી તાલુકામાં ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. સરલા ગઢડાના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. 300 જેટલા ભાજપ કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. સ્થાનિક ચૂંટણીને લઈને